નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે. લોકશાહીના દેશની આપણે વાત કરી રહ્યા છીએ. ઘણા બધા દેશોમાં લોકશાહી ચાલે છે, પરંતુ ભારત પર અત્યારે એક વર્ચસ્વનો સવાલ હોય તેવો એક સવાલ ઉભો થયો છે, નહીં છે ઈવીએમનો વિવાદ, એટલે કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન પર છેડછાડ થઈ શકે છે કે નહીં. આ પ્રશ્નએ સમગ્ર દેશમાં એક ચર્ચા જગાવી છે, અને એટલા માટે જ આજે ઇલેક્શન કમિશન દ્વારા ઘણી બધી ફરિયાદો આવી હોય તેના આધાર પર ઇલેક્શન કમિશન દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, અને ઇલેક્શન કમિશન દ્વારા પત્રકાર પરિષદમાં ખાસ જેટલી પણ શંકાઓ હતી, જે પણ ફરિયાદો કરવામાં આવી છે, જે પણ આક્ષેપ લગાવવામાં આવે છે, એ બધી જ ફરિયાદોની સામે તેમણે પોતાનો જવાબ રજૂ કર્યો છે. તેમ છતાં પણ વર્ચસ્વની વાત કરવામાં આવી હોય, લોકશાહીની વાત કરતા હોય, ત્યારે મતદારોનો વિશ્વાસ ડગવો ન જોઈએ. મતદારોનો જે વધારે પડતો વિશ્વાસ છે વધી શકે તેના માટેની વાત કરવામાં આવી છે, કે તેના આધાર પર ઇલેક્શન કમિશન દ્વારા હવે પડકાર આપવામાં આવ્યો છે રાજકીય પાર્ટીઓ, અને રાજકીય પાર્ટીઓ જે તે સમય આપવામાં આવ્યો છે તે સમયમાં નોંધણી કરાવી શકશે, 3 પ્રતિનિધિઓ રજૂ કરવા પડશે, અને તે લોકોને 4 કલાકનો સમય આપવામાં આવશે. તેની સમયમર્યાદા અને તારીખ પણ નક્કી કરવામાં આવી છે. તે પ્રમાણે હવે આગળના દિવસોમાં જોવું રહ્યું કે ઈવીએમમાં છેડછાડ થઈ શકે છે કે નહીં, અને એની પર અત્યારે ચર્ચા કરી રહ્યા છે. મારી સાથે ચર્ચામાં જોડાયા છે રુઝાન ખંબાતા, કે જેઓ સોશિયલ એન્ટરપ્રિન્યોર છે, અને મહેશભાઈ પંડ્યા, કે જેઓ રાજકીય વિશ્લેષક છે. આ બંનેનું સ્વાગત છે. મહેશભાઈ, શરૂઆત આપનાથી કરું. ઈવીએમ માટે જે વિવાદ ચાલી રહ્યો છે, આપણે એવું કહી શકીએ કે માયાવતીએ આ ચર્ચા ઊભી કરી, ત્યારબાદથી આમ આદમી પાર્ટીએ ડેમો આપ્યો, એટલે આ વખતનો જ આ વિવાદનો મુદ્દો કહી શકે સમગ્ર ભારત દેશમાં, કે આ ભૂતકાળમાં પણ આ ચર્ચા થઈ ચૂકી છે? લગભગ 2007થી આ વિવાદનો મુદ્દો ઉભો થયો. જી, અને તમે જુઓ 2007માં અને પછી સુબ્રમણ્યમ સ્વામી જે છે, બિલકુલ એમણે મુદ્દો ઉભો કર્યો, એ તો હાઈ સુપ્રીમમાં પણ ગયા હતા. જી, લાલકૃષ્ણ મોટવાણીએ પણ મુદ્દો ઉભો કર્યો હતો. જી, એ પછી ગુજરાતના 2012ના ઇલેક્શન થયા, એમાં પણ આ મુદ્દો આવ્યો હતો. જી, એના વિવાદો થયા છે, ઘણા વિવાદો થયા, પણ સમ એક્સટેન્ડ એ વ્યાપક વિરોધ બહુ દેખાયો નહોતો. ઓકે, પણ જ્યારે યુપીનું ઇલેક્શન થયું, જી, અને એમાં જે માયાવતીએ મુદ્દો છેડ્યો, જી, અખિલેશે ગભરાતા ગભરાતા ટેકો આપ્યો, જી, અરવિંદ કેજરીવાલે ચોખ્ખો આક્ષેપ મૂકવા ત્યાં થયો, ડેમો આપ્યો, અને પછી બહુ લોકો બહાર આવ્યા. જી, અને એ કેસ સુપ્રીમમાં ચાલી પણ રહ્યો છે. બિલકુલ, એક કોર્ટ ઉત્તરાખંડનો કેસ હાઈકોર્ટમાં પણ ચાલી રહ્યો છે. હાઈકોર્ટે 12 બેઠકોના ઈવીએમ સીલ કરાયા. જી જી, એટલે પ્રાઇમા ફેસિસ એવિડન્સ કે એના બેઝ ઉપર. જી, અને દિલ્હી નગરપાલિકાનો પણ એક ઈવીએમ, એટલે એક મત વિસ્તારનું ઈવીએમ સીલ કરાયું. એટલે એ ક્યાંક તો એવી એરર, હું એમ નથી કહેતો કોઈ રાજકીય પાર્ટીએ કર્યું, હા બરાબર છે, ક્યાંક આ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં એરર દેખાઈ છે, એના સંયોગી પુરાવા મળ્યા છે, એને આધારે સુપ્રીમ કોર્ટે પણ બોલવું પડ્યું. પણ મહેશભાઈ, આપણે ઉત્તરાખંડમાં કીધું, કદાચ ઉત્તરાખંડમાં સીલ કરવામાં આવ્યા છે, કોઈ ખાસ કારણ એમાં બહાર આવ્યું છે? એમાં એવા નોંધાયા છે કે માનો કે એક મશીન હોય, હવે એ બુથ છે, બુથમાં 50 લોકોએ વોટિંગ કર્યું, જી, અને 50 મતદારો છે, જી, મશીનમાં 60 નીકળ્યા હોય, મશીનમાં 70 નીકળ્યા હોય, બરાબર, હું આપણા ગુજરાતની વાત કરું, 2012ના ઇલેક્શનમાં પાદરામાં એવું બનેલું, જી, કે 40 મતદારોએ મત આપ્યું, પછી મશીન બગડ્યું, નવું મશીન મૂકવામાં, પછી જ્યારે એની ગણતરી થઈ તો 40માંથી 60 મત નીકળ્યા, બરાબર, એટલે આવું ઘણી જગ્યાએ નોંધાયું છે. એટલે એરર છે. જી, અને આવી એરર, એક પણ એરર વાજબી નથી. ઇલેક્શન કમિશન એમ કહે છે કે ભાઈ રિઝલ્ટ ક્યાં બદલાય છે, બરાબર, પણ એરર તો છે જ ને, આવી એરર થાય, શંકાઓ જાય, અને જે આપે જે પૂર્વમાં વાત કરી, લોકોનો વિશ્વાસ ડગી જાય, બરાબર, 70 વર્ષ જૂની આટલી મોટી વિશ્વની લોકશાહી, જી જી જી, જે અડીખમ ઊભી છે, અને હવે આપણે મેચ્યોરિટી તરફ આગળ વધી રહ્યા છીએ, ચોક્કસ, અને એ લોકશાહીમાં કંઈક ડાગ લાગે, જી, તો શું કામ, એટલે ઇલેક્શન કમિશન તો બચાવ કરવો જોઈએ, ના નથી કહેતો કે એનું છે, પણ વિકલ્પ શોધવો જોઈએ કે. ઓકે, પણ રુઝાનજી, આપ સૌથી પહેલાં તો આપની પ્રતિક્રિયા જાણવા માંગીશ કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન જે કહેવાય છે એમાં ખરેખર છેડછાડ શક્ય છે કે નહીં, આપ શું કહો? આમાં એટલું યાદ રહેજો, જે બી ટેકનિકલ છે, એનીથિંગ ડેટ નોટ ડિજિટલ ઓર ટેકનિકલ, એમાં છેડછાડ થઈ શકે છે, યા એને એને બીજી રીતે લેવાના હોય તો આખું એનું જે પીસી બદલાય, કે અંદરનું લેટ છે, બહાર, હવે ઈવીએમ થોડું ટેકનિકલી થોડું છે, એટલે લેમેનમાં સમજાઈશ કે ઈવીએમ એટલે શું, કે બહાર એક ડબ્બો હોય, ઉપર સ્વિચ હોય, ને અંદર એનું મધરબોર્ડ હોય, મધરબોર્ડ સાથે સાથે એનું જે બી ત્યાં જે સ્વિચ થાય, એ સ્વિચ જે દબાય એનું કાઉન્ટિંગ થાય, યસ, ઇઝ ફાઇન. હવે માની લો કે કહે છે કે ઈવીએમ ઇઝ નોટ હેકેબલ, ફાઇન, મારે એમાં બી નથી કરવું, હશે કોઈક એન્ક્રિપ્શન થતા હશે, બધી 17 ચીજો છે, એક્સેપ્ટ. પણ અત્યારે જે આપણે ઓનલાઈન યુટ્યુબ પર, યા જે આપણે દિલ્હીમાં જોયું કે ડેમો આપ્યો, યા જે યુટ્યુબ પર બધા ડિફરન્ટ ડેમોઝ બતાવે છે, એનો ફંડા એ છે સિમ્પલ કે દેખાય છે તો ઈવીએમ જ, એટલે ઈવીએમ જ છે, પણ એનું જે મધરબોર્ડ હોય એ કાઢીને બીજો મધરબોર્ડ મૂકી દો,
અગર તમે બીજું મધરબોર્ડ મૂકી દો તો બટ નેચરલ છે કે ઇટ ઇઝ ઇટ્સ હેકેબલ, હેક થઈ ગયું. અને હેક થઈ ગયું અને પછી અંદર જે રીતનું તમારું પ્રોગ્રામિંગ કરી જ દીધું હોય કે ભાઈ જેમ દિલ્હીમાં કંઈક પેલી સ્ટોર બતાવી, યુટ્યુબમાં મેં આ જોઈ છે, જે દિલ્હીમાં બતાવી એ પહેલાં મેં યુટ્યુબમાં જોઈ હતી. અને આવું તો એ પહેલાં આજથી જેમ મહેશભાઈ કહું એ 2007માં એ ઘણું બધું આવું ચાલે છે. એટલે ધ પોઈન્ટ ઇઝ ધેટ કે હવે આ જે મશીન્સ છે એ કઈ રીતે એના અંદરના મધરબોર્ડ યા પીસીસ જેને આપણે કહીએ એ કેવી રીતે ચેન્જ થાય છે એ ઇમ્પોર્ટન્ટ છે. એક બીજી ચીજ કહેવા માંગુ છું કે હજી તો ઠીક છે આ લોકો જે બોલે છે, ઘણી વાર તમે મધરબોર્ડ ચેન્જ ના કરો પણ એવી એક બે ચિપ બી ચેન્જ કરો ને. કારણ કે મધરબોર્ડ તો એક હાર્ડ ચીપ છે, એની ઉપર ચિપ બેસતી હોય તો એક આખો મધરબોર્ડ ચેન્જ કરવાની બી જરૂર ના પડે. હા, એ ચિપ કાઢીને બીજી ચિપ મૂકી દેવાય. એટલે ઘણા પહેલા જમાનામાં તો અમે ચિપ કાઢતા હતા, હવે અત્યારે કદાચ અંદર વેલ્ડેડ આવી હોય તો કદાચ એને થોડો ટાઈમ લાગે. ચેલેન્જ હેક માટે હેક માટેની છે, એટલે કે ટેમ્પર પ્રૂફ છે કે નહીં એનું તો ઇલેક્શન કમિશન કે જે ચેલેન્જ ના. હવે એની ચેલેન્જ માં અગર માની લો એ હું તમને કહી દઉં, હવે આઈ ડોન્ટ નો તે ચેલેન્જ માં એ લોકો એના શું એ છે, પણ ચેલેન્જ માં અગર એવું કહે કે લો આ મશીન લો હવે રમો તો આરામથી પહેલા ખોલી દેવાનું મશીન, બરોબર છે, અને પછી એને શું કહે, કારણ કે મશીન હવે મેં જોયા નથી પણ બેઝિકલી પછી સીલ લાગતા હોય તેવા સીલ બીજા બનાવટી બી બની શકે છે. એટલે આખું અનુમાન જેને જેને ચોરી કરી છે એ બધું કરી શકે છે. અને પછી સીધા જે આપણા શું કહેવાય મધરબોર્ડ તમે ચેન્જ કરો તો 100% હેક થયેલું કહેવાય. ઓકે, પણ સવાલ એ થાય મહેશભાઈ, જે પ્રક્રિયા છે કે ઈવીએમ મશીન જ્યાં બને છે ત્યાંથી આવે છે, ઇલેક્શન કમિશન પાસે આવે, સ્ટેટ પાસે પહોંચે છે, મોક પોલ કરવામાં આવે છે, રાજકીય પાર્ટીઓના પ્રતિનિધિઓની સામે મોક પોલ થાય છે, આ પ્રક્રિયા જે ચાલી રહી છે તો તટસ્થ પ્રક્રિયા જોવા પડી છે, આમાં ક્યાંય આપણે છેડછાડની શક્યતા જોઈ જ નહીં શકતા. શું કહેશો ભદ્રેશભાઈ? ઓરિસ્સામાં ચેક થઈ ગયું, નાગપુરમાં ચેક થઈ ગયું, એકમાં નાગપુરમાં બધી જ વોટ એનસીપીને મળેલા, જી ઓરિસ્સામાં બધા બીજેપીને મળેલા, જી આવા ડેમોમાં આ બહાર આવ્યું છે જે સ્ક્રુટિની કરે છે એમાં, એનો મતલબ એવો થયો કે પકડાયા બે અને ઇલેક્શન કમિશનની હાજરીમાં. એટલે હું તો કહું છું કે આ રાજકીય પાર્ટીઓ કેમ એ મુદ્દો નથી ઉઠાવતી કે આ બે તો મશીનો તમે તમારી હાજરીમાં બન્યા છો. આવા તો ઘણા એવા કેસ થયા છે કે ડેમો વખતે આવું થયું છે. તો એનો મતલબ એવો જે રુજાનબેને કહ્યું તેમ કે શક્ય છે, બાય એરર પણ થાય, પેલું થાય. અને બીજી અગત્યની વાત એ છે કે એ તો બધા તો ચેક નથી કરી શકવાના, બરાબર, અને ટાઈમ કન્ઝ્યુમિંગની પ્રોસેસ છે. છેડછાડ થઈ શકે પણ ઈવીએમ જે મશીન પડ્યું છે એને કોઈ આસપાસના એરિયામાંથી કે ત્યાં આજુબાજુમાં ઉભો રહીને એને હેક કરી શકે એવું શક્ય લાગે છે? ચીપ હોય ને તો ચીપ ને તો તમે કરી શકો ને. માનો કે તમારું ટેલિવિઝન છે, હું મારા રિમોટ થી તમારું ટેલિવિઝન બંધ કરી શકું. મશીન સાથે કોઈ કોઈ ડિવાઇસ કનેક્ટ નથી, કોઈ નેટ કનેક્શન નથી. તમે ચીપ મૂકી હોય ને ચીપ તો તમારી એક્ટિવેટ થઈ શકે. ધારો કે રુઝાનજી એક કમ્પ્યુટર આપનું પડ્યું છે ને, આપના જ ઘરનું કમ્પ્યુટર છે, જો ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હોય તો એને હેક કરી શકો, પણ કોઈ કનેક્શન નથી આની સાથે. જો એમાં એમાં હા યાર યુ આર રાઈટ, એ વાત સાચી છે. અગર કોઈ કનેક્શન નથી જી તો ચિપ્સ ને આપણે જે પેલી સ્ટોરી છે કે બહાર થી ઉભા રહ્યા કનેક્ટ કર્યું, અગેન આઈ રિપીટ કે અગર તમે હાર્ડવેર ચેન્જ કરો છો યા ચિપો ચેન્જ કરો છો ઇટ વર્ક્સ. નહીં પણ ઇટ ઇઝ હેકેબલ. રુઝાનજી એટલા માટે આ સવાલ થાય છે કે ઇલેક્શન કમિશન આજે એવું કીધું છે કે આપ એને એ મશીન, આપને ચાર મશીન આપવામાં આવશે, એ ચાર મશીનને આપ કોઈ પણ ડિવાઇસ જે છે એ વાઈફાઈ ડિવાઇસ હશે કોઈ પણ, હવે તો એવી કોઈ કનેક્ટિવિટી હોય એના થકી આપ હેક કરી બતાવો તો આપણે લાગે છે કે શક્ય છે? એ નથી શક્ય. એટલે આઈ એમ સી ઇલેક્શન કમિશન ઇઝ પ્લેઇંગ સ્માર્ટ, લેટ મી બી વેરી ક્લિયર. જી ટેકનોલોજીના માણસને ખબર પડે, આજે તો લેમેન ને બી ખબર પડે કે સિમ્પલ મોબાઈલ વાપરતો હોય કે એ રિસીવર અંદર છેડ નહીં કોઈ જ હતું નહીં, બરોબર છે? ઇટ ઇઝ અ સિમ્પલ, આમ જોવા જઈએ તો સિમ્પલ ડિવાઇસ કે ઇટ્સ અ કાઉન્ટિંગ ડિવાઇસ. આમ જોવા જઈએ તો કઈ એમાં કોઈ મોટી ટેકનોલોજી ના પડે, બરોબર? ટિંગ ટિંગ ટિંગ, એક્ઝેક્ટલી, યુ આર રાઈટ, બહુ સિમ્પલ ડિવાઇસ છે. અને મે બી અંદર એન્ક્રિપ્ટ થતું એ મને ખબર નથી, થવું જોઈએ લોજિકલી એન્ક્રિપ્ટ થવું જોઈએ, ના થતું તો મને ખબર નથી. ભારતની જે કંપની છે, પણ એક કંપની, એટલે અગર એ આ પોઈન્ટ ઓફ વ્યૂ થી કહેશે તો ઇલેક્શન કમિશન 100% જીતી ગયું. ઓકે, એ ચેલેન્જ હા જીતી ગયું. અચ્છા, પણ અગર લેટ અસ સે કે 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 હવે લો ડિવાઇસ ને રમો તો જેવું એ ડિવાઇસ ખુલશે એટલે તમાશા અંદર ચાલુ થઈ શકે છે. ઓકે, એ પોઈન્ટ એક સ્પષ્ટીકરણ ના થયું. એક પત્રકારે બહુ સારો સવાલ પૂછ્યો કે આ ઈવીએમ જે ચેલેન્જ આપી રહ્યા છો કે ઈવીએમ હેક કરીને બતાવો,
એના માટે ચાર ઈવીએમ આપવામાં આવશે, જે તે એક્સપર્ટ હશે અથવા તો નોન એક્સપર્ટ હશે. પણ એક પત્રકારે એક સારો સવાલ પૂછ્યો હતો કે એમણે કીધું કે આપ એ મધરબોર્ડ બદલવા માટેનું કોઈ વિકલ્પ આપશો કે કેમ? હું એ જ કહું છું ને, એટલે આ જ મારો ક્યાંનો મુદ્દો ચાલી રહ્યો છે. પણ ઇલેક્શન કમિશને કોઈ સ્પષ્ટીકરણ ના કર્યું, ખાસ એવું કીધું કે ભારતની કંપની બનાવે છે અને એ સુરક્ષિત છે, એટલે આપણે એમાં જો છેડછાડ કરીએ તો પછી ભારતનું ના કહેવાય. ના 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 ના, એ તો ભાઈ એ લોજિક ના લાગે ને, કારણ કે તમે સમજો, કારણ કે એની જોડે એ લોજિક બેસતી જ નથી. કારણ કે ભારતની કંપની છે ને, ભારતે છેડતા તો વોટ ઇઝ ભારત, એટલે ભારતની કંપની છે, ધેટ ડઝન્ટ મીન ઇટ ઇઝ નોટ અગેબલ. તો ભારતની તો ઘણી કંપની અત્યારે મશીન ડેવલપ થાય છે, એમાં જે પણ ક્વેરી છે બધી સોર્ટ આઉટ થાય છે. મહેશભાઈ, આવું પણ ઇલેક્શન કમિશન પ્રૂફ જ છે, સવાલ જ નથી. વચ્ચે ગરબડ થાય છે. ઇલેક્શન કમિશન સાચું છે, પણ વચ્ચે ગરબડ જે થાય છે એ કોણ ચેક કરે છે? સવાલ એ છે, એટલે ઇલેક્શન ઉપર ના આક્ષેપ નથી, ફરિયાદ તો એના માટે થવી જોઈએ, જે છે કે એના માટેની ફરિયાદ જ ન હોવી. ના 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 ના, એક મિનિટ, લેટ મી સ્પેસિફાઈ. ઇલેક્શન કમિશન નો પોઈન્ટ સાચો છે કે આ યુનિટ હેક ના થઈ શકે. એટલે કે મારું માની લો મોબાઈલ છે, રાઈટ, હું અંદર બધું સેટ કરું ને મારો મોબાઈલ હેક ના થઈ શકે, કશું નાખું, ઇન્ટરનેટ બી ના નાખું, રીસેટ બી ના, બધું બંધ કરી દઉં, બરોબર. પણ માની લો કે તમને મેં મોબાઈલ આપ્યું, તમે એનું પીસી ચેન્જ કરી દીધું, અંદર એનું ચિપ ચેન્જ કરી દીધું, સુબ્રમણ્ય સ્વામી કહે છે કે મેં આવું કર્યું જ નતો, હવે એમને તો કેસ કર્યો. અડવાણી જેવી બોલ્યા ના યુટ્યુબ માં બધા ચિત્રો છે, પણ હવે એમ કે છે ના ના, આવું તો શક્ય જ નથી. સુબ્રમણ્યમ સ્વામીએ તો એવું પણ કહી દીધું છે મહેશભાઈ, કે ભૂતકાળમાં 3 એન્જિનિયરને બોલાયા હતા અને એમાં એક ભારત નહોતો, 2 વિદેશના હતા, એ લોકોને જેલની સજા પણ ભોગવવી પડી. એટલે એક જણે પુણામાંથી ઇલેક્શન કમિશન હરિપ્રસાદે પછી ચોરવું પડેલું, ચોરીને એને બતાવ્યું, સાબિત કરી આપ્યું અને એને જેલ પણ થઈ, એને સાબિત કરી બતાવ્યા. એટલે આ તો એક બાજુ ખાઈ ને દૂસરી બાજુ કુવા એવી વાત છે. પણ હવે અલ્ટિમેટલી લેટ અસ એક્સેપ્ટ વન થિંગ, હવે હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ પર. આપણે એવું લાગે છે કે જેમ એમણે જે ચેલેન્જ આપી છે પ્રમાણે હાર્ડવેર હેક થઈ શકે, એટલે હાર્ડવેરમાં રિપ્લેસમેન્ટ કરીને કંઈક કરી શકાય, યા ચિપ બદલાય, સોફ્ટવેર થી ન થઈ શકે. કેજરીવાલે નહીં, લેટ અસ બી ક્લિયર, યુટ્યુબ પર બી આનું બહુ છે, અગર તમે જેને ઇન્ટરેસ્ટેડ ટોપિક રિસર્ચ કરશો, બહુ ટોચ ચીજોમાં છે, એને ક્લિયર ચેલેન્જ મૂકી દીધી. કેજરીવાલે એવું કીધું કે હું પીસી બદલીને બતાવીશ ને, પીસી બદલતા કઈ 4 મિનિટ, પીસી સોરી મધરબોર્ડ બદલીને બતાવીશ ને, એને કઈક 4 મિનિટ કેવું કઈ કહ્યું છે, જે સાચી વાત છે, એના કોઈ મોટી વાત નથી. અને મેબી અગર હજી વધારે આરએનડી થાય તો કદાચ એમાં હવે ખબર નહીં કઈ રીતે ચીપ છે. પણ મહેશભાઈ, એ તો જેમ રિઝાનજી કહે છે પ્રમાણે, તો એવું પણ છે કદાચ ટેકનિકલી જે માણસો જાણે છે પ્રમાણે, કે જે કાઉન્ટિંગ પ્લેટ હોય છે એ પણ એક સર્કિટ છે, એમાં તમે કાઉન્ટિંગ પ્લેટમાં જેમ કે દબાવો છો કોઈ પણ બટન, તો ઉપર જે બટન 2 દબાવ્યું હોય તો ઉપર 4 પણ લખાઈ ના આવે, આવી પ્લેટ પણ એક બહુ 1 મિનિટની અંદર બદલી શકાય છે. આ એક મહેશભાઈ કીધું છે. બીજી બાબત મહેશભાઈ આપણે પૂછવા માંગુ, ભારતની 2 કંપનીનું નામ ઇલેક્શન કમિશને કીધું કે આ 2 કંપનીઓ બનાવે છે, એટલે બહારથી કોઈ એક્સપર્ટને બોલાવવાની જરૂર નથી, વિદેશના એક્સપર્ટને આની અંદર ઇન્વોલ્વ કરવાની જરૂર નથી, આવું પણ ઇલેક્શન કમિશન કીધું. બાકી તો તમે ઇલેક્શન કમિશન ના થિયરી પર જાઓ તો મશીન ઇઝ પ્રૂફ, પણ સવાલ મધરબોર્ડ બદલવાનો છે, કે તમે આપો અને ખોલી બતાવો અને જો એલાઉડ કરો તો. ઇલેક્શન કમિશને સ્પષ્ટ કરી દીધું છે કે ભારતનું આ ઈવીએમ એ હેક થઈ શકે નહીં, એની સાથે છેડછાડ ન થઈ શકે, અને આપણે ઘણા ગરીબ દેશોને આપણે આ ઈવીએમ મશીન પ્રોવાઈડ કરીએ છીએ, એક્સપોર્ટ કરીએ છીએ. એ ગરીબ દેશોને તમે મશીન આપો છો, એની જોડે કોઈ કોઈ લેવા દેવા નથી. આપણે જુગાડી જુગાડી ઇનોવેશન ટાઈપ કે એ રાઈટ ના છે, એટલે નાઉ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે જે લોકો નું, કારણ કે આપણે જયારે ઇલેક્શન થાય છે ત્યારે બધા ઢોલ નગારાઓ કરીને કરી શકે, ચલો વોટ આપવા જાઓ, તમારો વોટ પાવર છે, તમારો વોટ આમ છે, તમારો વોટ કાઉન્ટ થશે, તમારો વોટ ફરક બદલાવ લાવશે. હવે જે લોકોનો જે ભરોસો વધી ગયો છે, લેટ અસ એક્સેપ્ટ, રાઈટ. તો
હવે ભરોસા આપણે લોકોને કેવી રીતે પાછળ સૌથી બેસ્ટ વીક થયા ઓબ્વિયસલી પણ ઓબ્વિયસલી એમાં તો પછી મહિનો અરે બહુ ટાઈમ જાય તમે કહ્યું જે રાઇટિંગમાં કરાવો છો પાછા એમાંય બૂમ પડે છે ક્યાંક ખોટા પણ એમાંય પાછી બૂમ પડે છે ક્યાંક ખોટું કરો ના કરો તે બેઝિકલી સુપ્રીમ કોર્ટમાં જે કેસ ચાલી રહ્યો છે 2013 એને ઇન્ટ્રીમ ઓર્ડર આપ્યો એમાં બે વાત નીકળી એને એમ કહ્યું કે ભાઈ ભારતનો મતદાર જે છે વોટર એને પારદર્શિતાનો અધિકાર છે કે એને કોને વોટ આપ્યો એને દેખાવું જોઈએ મેં બટન દબાવ્યું પણ મશીને કોને ગરબડ કરી ખબર નથી અને એટલા માટે એને દેખાવું જોઈએ કે મેં જે મત આપ્યો આને જ ગયો છે કે કેમ અને એટલા માટે વીવીપીએપી જરૂરી છે ને એને ચોક્કસ ટાઈમ લિમિટ નથી આપી સુપ્રીમ કોર્ટે 2013માં કીધું કે વીવીપીએટી લગાવો એના માટે ફંડિંગ કરો મોદી સરકારે ફંડિંગ 3 વર્ષ નથી કર્યું 10 વર્ષ 10 કાગળો લખ્યા ઈસીએ 4,400 સમથિંગ કરોડ નો ખર્ચો છે પણ સરકાર નથી સાંભળતી એવું એફિડેવિટ સુપ્રીમ કોર્ટમાં તો 2014 માં વીવીપીએટી લાગી હોય પણ અને બીજી વાત છે ભલેશભાઈ કે આ કોર્ટના જન્મમાં આવ્યું કે ટ્રાન્સપરન્સી જરૂરી છે પણ બીજી વસ્તુ સિક્રેસી અને પ્રાઇવેસી પણ જરૂરી છે જી જી માનો કે હું વોટ આપવા જઉં છું અને કંઈ ગડબડ થઈને રીકાઉન્ટિંગ થાય તો મેં વોટ આપ્યો એક્સ વાય ની પાર્ટીને એ પકડાઈ જવાય છે કારણ કે તમે 1, 2, 3, 4 સિક્વન્સમાં સહી કરો રુઝાન 10માં નંબરે છે હું 11માં નંબરે છું હવે આ જે મશીન બેલેટ તો છે નહીં એટલે મશીનમાં ઊંધેથી ગણતરી થાય એટલે 10માં નંબરે રુઝાન આપે 9માં મેં આપ્યો એ પકડાઈ જવાય છે કે આને બીજેપીને આપે મેં કોંગ્રેસે આપ્યો હું ટાર્ગેટ થઈ શકું છું એટલે મારી સિક્યુરિટી અને પ્રાઇવસી નથી રહેતી અને એટલા માટે પણ વીવીપીએપી જરૂરી છે પણ એનાથી ફાયદો શું ફાયદો એટલા માટે કે હું જોઈ શકું એટલે માનો કે મશીનમાં કંઈક ગરબડ થાય જોઈ શકશે હા એટલે માનો કે હું કમ્પ્લેન કરી શકું એ તો પેક થઈ જાય એ બદલાશે નહીં એ જે એની સ્ક્રિપ્ટ નહીં બદલાય મશીન બદલાય પણ એ જે બેલેટ પડવાનું અંદર જે વીવીટીએપી જે છે કાગળિયું કાચમાં જોઈને તમે બોક્સ થઈ જશે અને સીલ થઈ જશે એ નહીં બદલાય એટલે તમે જો એને વેરિફિકેશન કરો તો એ થાય અને તાત્કાલિક લાગે છે કે વીવીપીએટી આયા પછી એ ઇલેક્શનનું રિઝલ્ટ આયા પછી જો કોઈને શક જાય છે તો એ લોકો પણ વેરીફાઈ કરવું પડે એમાં હજુ પણ એવું થાય કે ઘણી વખતે હું જો મને ખબર જ નથી કે 7 સેકન્ડમાં દેખાય અને માનો કે 7 સેકન્ડ એમાં પછી નીચે અને હાની બીજી વાત પણ એ કરું ભદ્રેશભાઈ કે મને ફરિયાદ કરવાની તક મળશે ખરી ઓકે કારણ કે મને એમ કહેવામાં આવશે કે તમે ઇલેક્શન ની પ્રક્રિયા રોકો છો 4 પોલીસ વાળા કમાન્ડ લેવાનો નથી બરોબર છે હવે માન લો મેં મધરબોર્ડ જોડે છેડા કરી દીધા છે એટલે હું મધરબોર્ડ ને એટલે જે મારી ચીપ અંદર છે એને સિગ્નલ એવી આપીશ કે બટન દબાવે ત્યારે તારે એ ઓરિજિનલ જે છે અહીંયા આપી દેવાનું અને પેલું અહીંયા નાખવાનું કેવી રીતે જોવા જવાના છે This is all technology, sir. Possible છે કઈ દે એગ્રી અત્યારે પેલો રેન્સમવેર જે ચાલી રહ્યો છે રેન્સમવેર ચાલી રહ્યો છે લોકોને ગાડા બનાવી દીધા છે એટલે એ તો બહુ મોટી નાની ટેકનોલોજી કઈ મોટી વાત છે એક સરસ વાત એની રિઝલ્ટ પછી કદાચ ફરિયાદ કરી શકે તો કાઉન્ટિંગ તો કરશે ને એ લોકો કદાચ એ જો હવે ફરિયાદ કે આમાં શું છે 400 વોટ બતાવે પણ ભદ્રેશ ભાઈ જે કાગળ છે પીપલ 40 જ હશે ભદ્રેશ ભાઈ પીપલ્સ રિપ્રેઝન્ટેટિવ એક્ટ 1950 માં એવું કહે છે કે એટ ધ ટાઈમ ઓફ ધ વોટિંગ તમારે ફરિયાદ દાખલ કરવાની હવે એ વખત તો મને તક ના મળે ફરિયાદ કરવાની તો મતલબ નથી અત્યારે જે ડિલિશનનો મુદ્દો ઉભો થયો ગુજરાતમાં 1 લાખ ડિલિશન થયા હતા અમદાવાદમાં અને મહારાષ્ટ્રમાં 11 લાખ થયા હવે એ વખતે ફરિયાદ ના કરીને પાછળથી કલેક્ટરને ફરિયાદ કરવા એક પણ ના લેવામાં આવી કે તમારો પીપલ્સ રિપ્રેઝન્ટેટિવ એક્ટ એવું કહે છે અને ઇલેક્શન પ્રક્રિયા રોકી શકતા નથી એટલે એ વખતે જો દાદાગીરી કરવામાં આવે અને કે તમે ફરિયાદ નહીં કરી શકો તો પછી વીવીટીપીનો મતલબ નથી રહેતો એટલે જે રુઝાન જે કહે છે કે મહેશભાઈ આપે કીધું કે રુઝાનજી કહે છે કે સોફ્ટવેરમાં કદાચ આપણે કશું નથી કરી શકતા પણ હાર્ડવેરમાં કરી શકીએ છે એવી શક્યતા આપણે માની શકીએ બેલેટ પેપરમાં એવું કહેવાતું હતું મેં એવું પણ સાંભળ્યું છે બેલેટ પેપરમાં મહેશભાઈ બાજુમાં મૂકી ના રાખી શકે અને એનું ગણતરી કરીને પછી જયારે ગણતરી કરવાની વાત આવે ત્યારે રિપ્લેસ ના કરી શકે શું જુગારમાં બધું શક્ય છે વેરી ગુડ વેરી ગુડ
સુપર લાયા અને સ્પુરિયસ કહેવાય અમારે દેશી ભાષામાં કે ભાઈ આ દે કે સેમ ટુ સેમ બનાવીને ખાલી સ્વેપ જ કરવાનો અને પેલા પછી જેવો થઈ જાય 10 મશીન બનાવતા તો નીચે કે બીજા 10 એક્સ્ટ્રા બની શકે છે 10 મશીન બાજુમાં પડી શકે છે ભાઈ થરવાનું ખોકા એના વાપરી લેવાના તમે સમજો ખોકા વાપરવાનો અંદરનું બદલી લેવાનું સિમ્પલ જ એટલે તમારો આઈડિયા બી સારો છે ઠીક છે સમયની અવધિ નડી રહી છે પણ આપણે ચર્ચા એટલા માટે કરી રહ્યા છે કે ઇલેક્શન કમિશને પોતાની ભૂમિકા બાંધી દીધી છે ઇલેક્શન કમિશને જેમ લોકોએ કીધું છે ફરિયાદ કરી છે પ્રમાણે એમને પડકાર પણ આપી દીધો છે પરંતુ રાજકીય પાર્ટીઓને પડકાર આપ્યો છે હવે જોઈ રહ્યો કે ભારત દેશનો કોઈ પણ આઈટી એક્સપર્ટ છે એ જશે કે કેમ કારણ કે રાજકીય પાર્ટીઓના જ પ્રતિનિધિઓ હોવા જોઈએ એવું પણ અહીંયા ક્લિયર કર્યું છે એ એક્સપર્ટ હોય કે નોન એક્સપર્ટ હોય બીજી બાબત કે સોફ્ટવેરની દ્રષ્ટિકોણથી આપણે જોવા જઈએ તો એ પડકાર આપ્યો છે કે એક થશે કે નહીં કદાચ એમાં આપણને પરિણામ ન મળી શકે પણ હાર્ડવેરમાં મળી શકે એવી શક્યતાને નકારી શકાતી આ ચર્ચાને અહીં સમાપ્ત કરે છે આ ચર્ચામાં બંને ભાગ લીધો તે બદલ આપનો આભાર ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે ત્યાં સુધી આપશું